નમસ્કાર દર્શક મિત્રો, સમય ગુજરાત ન્યૂઝ સાથે હું છું કલ્પના અને સમાચારની શરૂઆત આજની હેડલાઇન્સથી. પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો. નગરપાલિકાની 44 બેઠકો માટે ભરાયેલા 122 ફોર્મની ચકાસણી. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીમાં 80% બેઠકો કબજે કરવા માટે ભાજપે ખાસ વ્યૂહરચના ગોઠવી. રાજ્યની 6 મહાનગરપાલિકાની કુલ 576 માંથી ભાજપની 500 બેઠકો મેળવવાનો ટાર્ગેટ. હવે જોઈએ સમય ગુજરાત ન્યૂઝ વિસ્તારથી. પાટણ જિલ્લામાં યોજાઈ રહેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારોના ભરેલા ફોર્મની પ્રાંત કચેરી ખાતે આજરોજ ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ત્યારે 16 ફેબ્રુઆરીએ ફોર્મ પાછા ખેંચવાની છેલ્લી તારીખ હોય, કેટલા ફોર્મ માન્ય રહેશે અને કેટલા ફોર્મ રદ થશે, ત્યારબાદ ચૂંટણી જંગના મેદાનમાં ઉતરેલ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે. પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે પાટણ નગરપાલિકાની 44 બેઠકો માટે ભરાયેલ 122 ફોર્મની ચકાસણી આજરોજ પ્રાંત કચેરી ખાતે હાથ ધરવામાં આવી હતી. તેમજ મતદારો પાસેથી તકરાર કે વાંધા અરજી લેવામાં આવી હતી, ત્યારે પક્ષનું મેન્ડેટ ન આવેલ હોય તેવા ફોર્મને અગ્રહ્ય રાખવામાં આવ્યા હતા. તો સાથે ચૂંટણી પ્રક્રિયાને લઈને કચેરીએ રૂપિયા 2.40 લાખની ડિપોઝિટ પેટે આવક થવા પામી હતી. પાટણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં જે 122 ફોર્મ અમારા પાસે ભરાયા હતા એ પૈકી તમામ ફોર્મોની આજે ચકાસણી કરવામાં આવી, જેમાં એક એક કરીને વોર્ડવાઇઝ અમારા દ્વારા ફોર્મો બાબત નિર્ણય લેવામાં આવ્યું અને કોઈ પણ તકરાર કે વાંધો હોય તો એ લોકો પાસેથી લેવામાં આવ્યું. એ પૈકી તમામે તમામ ફોર્મોમાં કેવલ જે ફોર્મોમાં મેન્ડેટ આવેલ નથી કે આવા કોઈ મેજર ઇસ્યુઝ છે, આ કારણોસર જ ફોર્મ અગ્રાહ્ય રાખવામાં આવ્યા છે. નાની મોટી ટેકનિકલ ક્ષતિઓ જે છે એ પંચની સૂચના મુજબ અને આયોગની સૂચના મુજબ એ જે છે ઇગ્નોર કરવામાં આવી છે અને ફોર્મ ગ્રાહ્ય રાખવામાં આવ્યા છે. 2 વાંધાઓ આ પ્રક્રિયામાં લેવામાં આવ્યા છે. 1 વાંધા હતા નગરપાલિકાના લેણા બાબત, જે વાંધો અમે અગ્રાહ્ય ઠેરવ્યું છે, કારણ કે CO દ્વારા દાખલો આ કેસમાં આપવામાં આવ્યો છે કે કોઈ લેણો બાકી નથી. બીજો જે વાંધો છે એ છે રિગાર્ડિંગ 2 જગ્યા નામ ચાલવા બાબત, જે અંગે સાંજે 3 વાગ્યે અમારો નિર્ણય અમે જાહેર ઘોષિત કરશું. નગરપાલિકાના વોર્ડ નંબર 11ના કોંગ્રેસના ઉમેદવાર આશાબહેન દેસાઈ સાથે ઉમેદવારી રદ કરવાની થયેલી વાંધા અરજીમાં ચૂંટણી અધિકારી દ્વારા આ બાબતે યોગ્ય તપાસ અને ખરાઈ કર્યા બાદ તેમની ઉમેદવારી માન્ય રાખવામાં આવી છે. આ સાથે જ ઉમેદવાર આશાબહેન અને તેમના સમર્થકો અને કોંગ્રેસ પાર્ટીના કાર્યકરોમાં ખુશીનો માહોલ પ્રસરી જવા પામ્યો છે. ઉલ્લેખનીય છે કે ઉમેદવારી રદ કરવાની વાંધા અરજી બાબતે ઉમેદવાર આશાબહેનના પતિ ગેમરભાઈ રબારીએ ન્યાય મેળવવા લડી લેવા તેમજ આત્મવિલોપન કરવા સુધીની ધમકી આપી હતી. હાઈકોર્ટનો ઇશારો લઈશું અને એવું લાગે ને સત્યનો ન્યાય નહીં મળે તો આ પ્રાંત કચેરી આત્મવિલોપન કરીશું. પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 11ના ઉમેદવાર આશાબહેન દેસાઈ સામે જયેશ પટેલ દ્વારા તેઓ 2 ચૂંટણી ઓળખ કાર્ડ ધરાવતા હોવાની હકીકત સાથે તેમની ઉમેદવારી રદ કરવાની માંગ સાથે ચૂંટણી અધિકારી સ્વપ્નિલ ખરે સમક્ષ વાંધા અરજી કરવામાં આવી હતી. આ વિવાદમાં પાટણ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ આશાબહેનના સમર્થનમાં ઉતરી આવ્યા હતા અને ચૂંટણી અધિકારી સમક્ષ નિષ્પક્ષ તપાસ અને ખરાઈની માંગ કરી હતી. 11માં કંઈ વાંધો નથી. વોર્ડ નંબર 11ના અમારા ઉમેદવારની સામે જે ભાજપના ઉમેદવાર છે જયેશભાઈ પટેલ, એ ભાજપના જે મહામંત્રી છે KC પટેલ એમના પિતરાઈ ભાઈ છે અને એમને કદાચ એવું હશે કે અમારા ભાઈની લાગવગનો ઉપયોગ કરી, સરકારી વગનો ઉપયોગ કરી અને અમે એમના જે હરીફ ઉમેદવાર છે ગેમરભાઈ દેસાઈ એમનું ફોર્મ, એમના પત્ની આશાબેન દેસાઈ એમનું ફોર્મ રદ કરાવી છું અને એના માટે એમને વાંધો આપેલો. પરંતુ ઇલેક્શન કમિશનના જે 11 કારણો છે ફોર્મ ક્યારે રદ થઈ શકે એની અંદર એમને જે પ્રમાણેનો વાંધો આપ્યો છે કે એમનું નામ 2 જગ્યાએ ચાલે છે, એ વાંધો ચલાવી ના શકાય અને એમનું નામ એમના ગામની અંદર ચાલતું હતું અને એ રદ કરવા માટે એમને ઓલરેડી 15 દિવસ પહેલાં અરજી પણ આપી દીધેલી છે અને એટલા માટે અમે ઇલેક્શન અધિકારીને મળ્યા અને પાટણ જિલ્લાની અંદર જે અન્ય બીજી સીટો છે વામૈયા જિલ્લા પંચાયતની સીટ, એ વામૈયા જિલ્લા પંચાયતની સીટ ઉપર જે હરીફ ઉમેદવાર છે ભાજપના ગોવિંદભાઈ દેસાઈ એમનું નામ અમદાવાદ ખાતે હાલ પણ ચાલુ છે અને અહીં મતદારની અંદર પણ ચાલુ છે. બીજી એવી સીટ છે સરસ્વતી તાલુકાની ભાટસણ તાલુકા પંચાયત, ભાટસણ તાલુકા પંચાયતની સીટના ઉમેદવાર પણ છે
એમનું પણ આ અહીં નામ ચાલું છે અને એમનું અમદાવાદની અંદર પણ નામ ચાલું છે. એટલે આ બંને ભાજપના ઉમેદવારોના નામ બંને જગ્યાએ ચાલું છે. એટલે મેં કલેક્ટર પ્રાંત અધિકારીશ્રીને વિનંતી કરી છે કે તમે કોઈપણ રાજકીય દબાણમાં કે કેશી પટેલના પ્રભાવમાં આવી અને ખોટો નિર્ણય લેતા નહીં, અને જો તમારે નિર્ણય લેવો હોય તો આ ત્રણેય ફોર્મ રદ કરવા, બાકી ખોટી રીતે નિર્ણય લઈ અને રાજકીય દબાવમાં આવી અને કોઈ નિર્ણય લેશો તો તમારી વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે. તો આ બાબતે ચૂંટણી અધિકારી દ્વારા 3 વાગે ચૂંટણી પ્રક્રિયાના ધારા ધોરણ મુજબની તપાસ કરતા આશાબહેને સામેની ફોર્મ રદ કરવાની અરજી અમાન્ય રાખવામાં આવી હતી અને તેમની ઉમેદવારી માન્ય કરાતા કોંગ્રેસમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ઉમેદવારો ચૂંટણી લડી શકે એ હેતુથી ચૂંટણીના કાયદા બનાવાયા છે. ચૂંટણી ફોર્મ ભર્યા બાદ કોઈપણ ઉમેદવારનું ફોર્મ નાની મોટી સ્થિતિના કારણે રદ ના થાય એ હેતુથી ચૂંટણી પંચની સ્પષ્ટ ગાઈડલાઈન જાહેર કરેલી છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી અને એમના હોદ્દેદારો જે અજ્ઞાન લોકો છે, જે પાનના ગલ્લાનું નોલેજ ધરાવે છે, એ લોકોને ચૂંટણીને પણ પોતાનો ધંધો સમજીને આજે અમારા પાટણ નગરપાલિકા વોર્ડ નંબર 11ના વિજેતા ઉમેદવાર બહેનશ્રી આશાબેન ગેમરભાઈ દેસાઈની વિરુદ્ધમાં એક અરજી દાખલ કરી હતી, વાંધો લીધો હતો. વાંધો ગાડાઓને પણ સરામાં એવો વાંધો હતો કે બહેનનું બે જગ્યાએ ઉમેદવારી પત્રકમાં નામ ચાલે મતદાર યાદીમાં, તેથી એમનું ફોર્મ રદ થવું જોઈએ. પરંતુ શરમની વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો ફક્ત કાવા દાવા કરીને ચૂંટણી જીતે છે, તેથી એમને વાંધો આપ્યો હતો પણ ચૂંટણી ગાઈડલાઈનનો એમનો અભ્યાસ કર્યો ન હતો. અમારો વાંધો રજૂ થતાં તાત્કાલિક આશાબેન અને અમારા સંગઠનના હોદ્દેદારો અને અમારા જાગૃત ધારાસભ્ય શ્રીઓ ચંદનજી ઠાકોર અને કિરીટભાઈ પટેલ દ્વારા એનો અભ્યાસ કરીને નામદાર હાઈકોર્ટના વર્ષ 2016ના હુકમો તેમજ ચૂંટણી પંચની ગાઈડલાઈનનો અભ્યાસ કરીને તાત્કાલિક અમે પ્રાંત અધિકારીને રજૂ કર્યો હતો અને એના હાઈકોર્ટના હુકમો પણ રજૂ કર્યા હતા. એ હુકમો રજૂ કર્યા બાદ પ્રાંત અધિકારી મેં 3 વાગ્યાની મુદત આપી હતી. 3 વાગ્યાના મુદત સમયે નામદાર પ્રાંત અધિકારીશ્રીએ ચૂંટણીની પ્રક્રિયાનો ભાગ હોય, ભવિષ્યમાં કોઈ ભારતીય જનતા પાર્ટી લોકો જે હાર પાડી ગયા છે ભવિષ્યમાં કોઈ એલિગેશન ના કરે હેતુથી સંપૂર્ણ કાયદાકીય પદ્ધતિ કરીને પીએલસીનો જવાબ લઈ અને કાયદાનો ટોર્ચિંગ કરીને અમારો વિજય થયો છે અને અમારા બહેનશ્રી જે વિજેતા છે એમની આખી પેનલ મજબૂત હોય અને પાટણમાં ભારતીય જનતા પાર્ટીનું જે રમખાણ ચાલી રહ્યું છે હોદ્દેદારોમાં અને ભારતીય જનતા પાર્ટી નાસીપાસ થઈ છે અને એમાં વધારામાં ઉપરાંત અધિકારી અમારો હુકમ કર્યો છે કે બહેનશ્રી આશાબેન ગેમરભાઈ રબારીનું ફોર્મ માન્ય રાખવામાં આવે છે. એટલે આજે વિજયની ખુશીમાં અમે પાટણ શહેરના મહત્વના બગવાડા ચોકમાં આતશબાજીનો કાર્યક્રમ કરે છે. ટોલ પ્લાઝા પર તમામ વાહનોમાં ફરજિયાત ફાસ્ટેગનો અમલ થશે. જો વાહનો પર ફાસ્ટેગ નહીં હોય તો બમણો ટોલ ચાર્જ ચૂકવવો પડશે. વાહન માલિકો ઓનલાઈન ઓફલાઈન કે ફાસ્ટેગ ખરીદી શકે છે. અમદાવાદ સહિત રાજ્યના 67% વાહનોમાં ફાસ્ટેગ હોવાનો દાવો અધિકારીઓએ કર્યો છે. સમગ્ર દેશના ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ સિસ્ટમ અમલી થતાં રોડ વ્યવહાર કરવો પડશે નહીં, ઉપરાંત સમય પણ બચશે. સરકારે 15 ફેબ્રુઆરીથી સુધી મુદત વધારી હતી, ત્યારબાદ ટોલ પ્લાઝા પર તમામ વાહનો પર ફરજિયાત ફાસ્ટેગ કરવાની જાહેરાત કરી હતી, જેના પગલે સોમવારથી તેનો અમલ શરૂ થઈ જશે. અત્યાર સુધી ટોલ પ્લાઝા પર 5 કાઉન્ટરમાંથી 1 કાઉન્ટર પર રોકડ ટોલ લઈ વાહનોને એન્ટ્રી અપાતી હતી, જે સોમવારથી બંધ થઈ જશે. વર્ષમાં 1 વખત ટોલ પ્લાઝાનો ઉપયોગ થતો હોય તો પણ ફાસ્ટ ટેગ જરૂરી છે. ગમે ત્યારે ટોલ પ્લાઝા પરથી ગમે ત્યારે પસાર થવાનું હોય ત્યારે ટોલની રકમ ડબલ ભરવી પડશે નહીં. ફાસ્ટેગમાં સામાન્ય બેલેન્સ રાખવાથી તેનો દુરુપયોગ થતો નથી. કોઈપણ સ્થળે જવાનું થાય ત્યારે તેને રિચાર્જ પણ કરાવી શકાય છે. અંબાજી ખાતે આજરોજ ખોલી વડલી ડીકે સર્કલ પાસે પુલવામા શહીદ થયેલા સૈનિકોને બીજી પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ હતી. આ
થી 2 વર્ષ અગાઉ પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા 44 ભારતીય જવાનોને આજે અંબાજીના સ્થાનિક લોકો દ્વારા મીણબત્તી પ્રગટાવીને પુષ્પ અર્પણ કરીને મૌન ધારણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આજે ના દિવસને અમે બ્લેક ડે રૂપે મનાવીએ છીએ। બ્લેક ડે એટલે કે આજના દિવસને અમે કાળા દિવસ રૂપે મનાવીએ છીએ। આજના દિવસે એટલે કે 2 વર્ષ પહેલા જે પુલવામામાં આપણા જે શહીદ જવાનો ઘરેની રજા પૂર્ણ કરીને પરત તેમની ફરજ ઉપર પહોંચતા હતા ત્યારે આતંકીઓ ઘાત લગાવીને એમની કારને બોમ્બ વડે ઉડાવી નાખી હતી। તો એ કુર્તા રૂપે જે હમલો થયો તો આપણા શહીદ જવાનોને અને એ રૂપના એ દિવસને અમે આજે કાલા દિવસ તરીકે મનાવીએ છીએ। બીજી માળિયા તાલુકામાં વધુ એક ભાજપમાં થયો ભડકો। ચુરડી ગામના સરપંચ પોતાના 500 જેટલા કાર્યકરો સાથે ભાજપને લઈને બાય બાય કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવી છે। માળિયા ચુરડી ગામના સરપંચ રાજાભાઈ નંદાણિયા 500 કાર્યકરો ભાજપ સાથે ફાડ્યો છે છેડો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ દ્વારા ટિકિટ ન અપાતા ભાજપ સાથે છેડો ફાડી નાખ્યો, તેમજ ફોર્મ ભરવાના છેલ્લા દિવસે અપક્ષ ઉમેદવારી નોંધાવી ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યું છે। ત્યારે સ્થાનિક મતદારોને ભાજપ સામે રોષ જોવા મળી રહ્યો છે। રાજાભાઈ નંદાણિયા છેલ્લા 10 વર્ષથી ચુરડી ગામના સરપંચ તરીકે સેવા આપી રહ્યા છે। 1995થી ભાજપમાં કાર્યકરો રસિયા છે। ભાજપના અલગ અલગ હોદ્દા ઉપરથી રાજીનામું આપી ભાજપ સાથે છેડો ફાડી નાખ્યો છે। માળિયા હાટિનામાં ભાજપના સુપડા સાફ થાય તો નવાય નહીં, કારણ કે ભાજપમાં ટિકિટને લઈને 2 ભાજપના કાર્યકરોએ ભાજપના રાજીનામા ધરી દીધા છે અને ભાજપના અન્ય કાર્યકરો પણ નારાજ હોય તે ઉપર લોક ચર્ચાએ જોર પકડ્યું છે। દેશની જનતાને આજે પણ તે દિવસની સારી રીતે યાદ છે। ગુરુવારનો દિવસ હતો અને તારીખ 14 ફેબ્રુઆરી 2019 એટલે કે વેલેન્ટાઇન ડે આ દિવસે પુલવામા આતંકી હુમલામાં 40 જેટલા જવાનો શહીદ થયા હતા। જ્યારે આ રીતે 14 ફેબ્રુઆરીનો દિવસ ભારતમાં ઇતિહાસમાં કાળો દિવસ સાબિત થયો હતો। આ પુલવામા આતંકી હુમલાની ગઈકાલે એટલે કે 14 ફેબ્રુઆરી 2021ના રોજ બીજી વર્ષગાંઠ હતી, ત્યારે વડાલી શહેરની નગરપાલિકાની સામે આવેલી સ્વામી વિવેકાનંદ ચોક ખાતે મોડી સાંજે એક સામ શહીદો કે નામ ભારત માતા કી જયના દેશભક્તિ સાથેના સૂત્રો સાથે તમામ સમાજના ભાઈ બહેનો અને નિવૃત્ત આર્મી જવાનો દેશભક્તિના રંગમાં રંગાયેલા તમામ નાગરિકો દ્વારા પુલવામા આતંકી હુમલામાં 40 વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દેશભક્તો સાથે નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા। સમાચારનો સિલસિલો આમ જ થવાત રહેશે, તે પહેલાં રોકાઈ એક કોમર્શિયલ બ્રેક માટે। અરે ક્યાં જાય છે? મારું જમવાનું કર પહેલા। હમણાં ક્યાંય ના જઈશ, ઘરે મહેમાન આવવાના છે। ક્યાં જાય છે? મને જમવાનું તો આપ મોડું થાય છે। અરે પેલું ક્યાં મૂક્યું છે? ભૂખ લાગી છે। અરે ક્યાંય આવવાના? અરે ક્યાંય નથી જવાનું। આજની મારી બધી ફરજોમાં પહેલી અને મહત્વની ફરજ છે સમયસર મત આપવા જવાની। ફરજ ગણો કે જવાબદારી છે આપણા બધાની તૈયારી, તો બનો સમજદાર અને જવાબદાર। મતદાન છે તમારો પણ અધિકાર। આવો 28મી ફેબ્રુઆરીના રોજ મતદાન કરીએ અને લોકશાહીને વધુ મજબૂત બનાવીએ। જ્યારથી તમને મોટા ભાઈએ ફોન મોકલ્યો છે ને ત્યારથી તમારી આંગળી તો અટકતી જ નથી ને કઈ। આ જોને બેટા, એક આંગળીના ટેરવે આખી દુનિયા આવી ગયો ને એવું લાગે છે। અને આ જ આંગળીના ટેરવે આપણી આખી દુનિયા બદલવાની તાકાત છે। એટલે એટલે એમ કે ફોન પર આંગળી ફેરવવાની છોડો અને જઈને મતદાન માટે આ આંગળીનો ઉપયોગ કરો। સાચા અને સારા ઉમેદવારને મત આપો અને આપણું ભવિષ્ય બદલો। સાચું કહ્યું બેટા, હું પણ જાઉં છું મત આપવા માટે અને મારી સાથે બીજાને પણ લઈ જાઉં છું મત આપવા। જાણો તમારી આંગળીની તાકાત, મતદાન કરવામાં કોઈ ના રે બાકાત। આવો 28મી ફેબ્રુઆરીના રોજ મતદાન કરીએ અને લોકશાહીને વધુ મજબૂત બનાવીએ। ભેગા આવો ની માજી સાથે તો મારે આંગણે, ભેગા આવો ની માજી સાથે તો મારે આંગણે, રાતી જોગો મેં દીરાવા માજી સા મારે આંગણે, રાતી જોગો મેં દીરાવા માજી સા મારે આંગણે, ઘુમરી રમે તા પધારો માજી સા મારે આંગણે।
ફેબ્રિક હાઉસ, મોટા શહેરો સુધી લાંબા થવાની શી જરૂર જ્યારે પાટણમાં હોય ફેબ્રિક હાઉસ, જ્યાં આપને ડ્રેસ, ચણિયાચોળી, શેરવાની, જબ્બાકોટી બનાવવા માટે અનેક રંગો તથા ભાથીગઢ ડિઝાઇનમાં ઉપલબ્ધ બ્રોકેટ, કોટન, સિલ્ક, શાર્ટિન, મશરૂ વગેરેમાં અઢળક પસંદગીની સુવિધા, સાથે સાથે મનમોહક ફેન્સી દુપટ્ટા, લેશ તેમજ ઇમિટેશન જ્વેલરીની અનેક વેરાયટી, અને હા, દરેક જાતના કાપડ ડાઈંગ કરી આપવામાં આવશે. તો કોઈ પણ પ્રકારનું કાપડ ખરીદતા પહેલા એકવાર અવશ્ય મુલાકાત લો. ફેબ્રિક હાઉસ, ગીવટા નાકા, મેઇન બજાર રોડ, પાટણ. मैं कब से कह रही थी ऐसे हैवी ड्यूटी काम के लिए किसी एक्सपर्ट को बुलाओ. हेलो जी, आपका मित्सुबिशी हैवी ड्यूटी एसी रेडी टू रोल जी. वैसे ये 1.5 टन का एसी इस लिविंग रूम के लिए काफी होगा. हैवी ड्यूटी कूलिंग जी, 1.5 टाइम्स ज्यादा एरिया की कवरेज जी. तो फिर तो बिल भी होगा हैवी ड्यूटी जी. नहीं, हैवी ड्यूटी सेविंग्स जी, इंडिया का फर्स्ट हैवी ड्यूटी हाइब्रिड एसी. मित्सुबिशी हैवी ड्यूटी एसी विद लॉन्ग रीच एयरफ्लो एंड 3D कूलिंग. मित्सुबिशी हैवी ड्यूटी, लिव लाइफ हैवी ड्यूटी. क्या रंग जमाना, क्या धूम मचाना, अब तो हर कोई है प्रेम का दीवाना. ऊंचे लोगों की ऊंची पसंद, दिनेश, दिग्जाम, रेमंड, शियाराम, रीड एंड टेलर, बीमल और आइकॉन के साथ स्टैंडर्ड मिलों के कपड़ों का अद्भुत खजाना. प्रेम सिलेक्शन, तिरुपति प्लाजा, वेराई चकला, पाटन. रिया इलेक्ट्रॉनिक्स, जेमा तद्दन व्याजबी भावे दुनिया की ख्यातनाम कंपनियों ना विविध इलेक्ट्रॉनिक्स उपकरणों जेवा के LCD, LED, 3D TV, AC, એર કુલર, ઘર ઘંટી, વોશિંગ મશીન, ફ્રીજ મળશે. કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી. રિયા ઇલેક્ટ્રોનિક્સ, A55 કિલાચંદ શોપિંગ સેન્ટર, પાટણ. બ્રેક બાદ સમય ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાતમાં 6 મહાનગરપાલિકાની 576 બેઠકો, 56 પાલિકાની 2088 બેઠકો, 31 જિલ્લા પંચાયતની 988 બેઠકો તેમજ 231 તાલુકા પંચાયતની 4778 બેઠકોની ચૂંટણી યોજાઈ રહી છે, જેની કુલ 8430 બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે. પણ 2022ની વિધાનસભાની સેમીફાઇનલ એવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ટાર્ગેટ 7500 બેઠકો મેળવી ફાઇનલમાં નવો રેકોર્ડ સ્થાપવાનો છે, જેમાં પણ રાજ્યની 6 મહાનગરપાલિકાની કુલ 576માંથી ભાજપની 500 બેઠકો મેળવવાનો ટાર્ગેટ છે. ગુજરાતની 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલે નક્કી કરેલી ફોર્મ્યુલાનો પણ પાલિકા અને જિલ્લા તાલુકા પંચાયતમાં પણ અમલ શરૂ કરવામાં આવ્યો છે. વીરપુરમાં જલારામ બાપાએ શરૂ કરેલ અન્નક્ષેત્ર આજે જગમાં વિખ્યાત છે, ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસામાં પણ જલારામ બાપા ટ્રસ્ટ દ્વારા પણ આવી સારી સેવા મળી રહે તે માટે આજે સોની સમાજની વાડીમાં સુંદર કાળના પાઠ અને જલારામ બાપાના ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું. વીરપુરમાં ચાલતું સદાવ્રત ભૂખ્યાની આંતરડી ઠારે છે તેવા આશય સાથે મોડાસામાં પણ જલારામ બાપા ટ્રસ્ટ દ્વારા જમીન પણ લઈ વીરપુર મંદિરમાં જે સેવાઓ મળે છે તે જ રીતે મોડાસામાં પણ લોકો પ્રસાદ લઈ શકે તે માટે સદાવ્રત હોલ પણ જલ્દીથી બને તે માટે આજે ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. અમે ટ્રસ્ટ બનાવ્યું 2008માં અહીંયા મોડાસા પ્રદેશની અંદર જલારામ બાપા માતાજી તેમાં જે એના પરિવાર છે સદાવતનો હોલ મોટો વીરપુર જલારામ ધામમાં છે એ રીતે અહીંયા બધા પ્રસાદ લઈ શકે એ હેતુથી અહીંયા જમીન ખરીદી લેવી હતી ને એના અનુસંધાનમાં આગલું કામ ઝડપી ચાલે એ માટે આજે સુંદરકાંડ અને જલારામ બાપાના ભજન કીર્તન ધૂન સાથે બધા મહાપ્રસાદ લઈને છૂટા પડવાનું આયોજન કરેલું છે ને બધાના સાથ સહકારથી આજે આ મોડાસાના પંથકમાં જો આ બને તો ઘણા બધાના આશીર્વાદ રૂપ થઈ પડે એવું છે. અરવલ્લી જિલ્લામાં ખાકી વર્દીમાં રહેલા ટ્રસ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ તોડપાણી કરતા હોવાની ઘટનાઓ સમયાંતરે બનતી રહે છે. જિલ્લામાં સ્વચ્છ છબી ધરાવતા પોલીસ વડા સંજય ખરાતના આગમન પછી બુટલેગરો સાથે ભાઈબંધી રાખતા ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓ સામે સખ્ત કાર્યવાહી કરી સસ્પેન્ડ કરી ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓમાં દાખલો બેસાડી રહ્યા છે. તેમ છતાં બે નંબરીમાં મદમસ્ત બનેલા જિલ્લાના કેટલાક ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ નોકરીના ભોગે પણ ભાઈબંધી નિભાવી રહ્યા હોવાની અનેક ઘટનાઓ સતત બહાર આવતા ખાકી કલંકિત થઈ રહી છે.
ત્યારે મેઘરજ પીએસઆઈ એનએમ સોલંકી બુટલેગર સાથે વાતચીત કરતી અને રાજસ્થાનના ઠેકા પરથી મોંઘી દાળ બોટલ લેતા આવવાનું પણ કહી રહ્યા હોવાની ઓડિયો ક્લિપ વાયરલ થતા પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે. અરવલ્લી જિલ્લાના માલપુરના રહેણાંક મકાનમાં આગ લાગવાની ઘટના બની હતી. રહેણાંક મકાનમાં અચાનક આગ લાગતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મકાનમાં આગ લાગતા ઘરના લોકો તાત્કાલિક બહાર દોડી આવ્યા હતા. આગની ઘટનાને લઈને સ્થાનિક લોકો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા, તેમજ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આગ વિકરાળ બનતા ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ હતી, જેથી ઘરમાલિકને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. સદનસીબે ઘટનામાં જાનહાની ટળી ગઈ હતી. શ્રી ઈડર પ્રજાક્રિય વિધો તેજક સમિતિ દ્વારા વિજ્ઞાન પ્રવાહના નવીન ઓરડાનું ભૂમિપૂજન કરાયું છે. ઐતિહાસિક ઈડર નગરીની ઘરેણું સમાન 125 વર્ષથી પણ વધુ પુરાણી સર પ્રતાપ હાઈસ્કૂલ, જેમાં કવિ ઉમાશંકર જોશી અને પન્નાલાલ પટેલ જેવા સાહિત્યકારો અને અઢળક ડોક્ટરો એન્જિનિયરો અને દરેક ક્ષેત્રના તજજ્ઞો આપ્યા છે, એવી ઈડર નગરની સર પ્રતાપ હાઈસ્કૂલના ઈડર ખાતે આવેલ સર પ્રતાપ હાઈસ્કૂલના મેદાન ખાતે શ્રી ઈડર પ્રજાકીય વિદ્યક સમિતિ સંચાલક શેઠ શ્રી એમપી મહેતા ઇંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલના ખાતમુહૂર્ત પ્રસંગે દાતાશ્રી મહેન્દ્રભાઈ પી મહેતાનું અને તેમના પરિવારનું બેન્ડવાજા સાથે સામયું કરીને એનસીસી કેડેટસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મહેન્દ્રભાઈ મહેતાના પરિવાર સાથે સંસ્થાને 74 લાખ જેટલું માથબર દાન આપવામાં આવ્યું છે. ત્યારબાદ સભા મંડપ ખાતે દાતાશ્રીનું ફૂલહાર તેમજ સાલોડાણીને પણ સન્માન કરવામાં આવ્યું હતું. મારે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ બનાવી છે અને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ માટે એમણે 74 લાખનું માથબાર દાન જે છે એ સંસ્થાને આપ્યું છે. ચેકો બધા આવી ગયા છે, ફક્ત અમારે બેંકમાં જ નાખવાના બાકી છે. અને આજે એમણે કહ્યું કે ખૂબ વહેલામાં વહેલી તકે જૂન મહિના સુધી મેં સ્કૂલ બની જાય, વિદ્યાર્થીઓ જૂન મહિનામાં પ્રવેશ લઈને એ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે એવી એમની ઈચ્છાઓ છે. તો એના માટે અમારા સંસ્થાના આચાર્યશ્રી, શિક્ષક મિત્રો અને મેનેજમેન્ટના બીજા બધા સભ્યો જે છે ખડે પગે તૈયાર રહીને એમની ઈચ્છાઓ જે છે પૂર્ણ કરવાનો અમે સંપૂર્ણ પ્રયત્ન કરીશું. સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે શ્રી બ્રાહ્મણ સુવર્ણકાર મહિલા મંડળ દ્વારા સી વિવાહનું આયોજન કરાયું છે, જેમાં આવનાર દાન નવનિર્માણ રામ મંદિર જન્મભૂમિના નિધિ અર્પણમાં કરવામાં આવશે. ઈડર પંચાલ સમાજવાડી ખાતે શ્રી બ્રાહ્મણ સુવર્ણકાર મહિલા મંડળ દ્વારા શિવરાત્રી તહેવારના અનુસંધાને સી વિવાહનું આયોજન કરાયું હતું, જેમાં શ્રી ઈડર બ્રાહ્મણ સુવર્ણકાર મહિલા મંડળ દ્વારા સી વિવાહનો હેતુ શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ માટે નિધિ અર્પણ કરવા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સી વિવાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમો મહિલા મંડળ દ્વારા યોજવામાં આવ્યા હતા, જેમાં સી વિવાહ પ્રસંગમાં મહિલાઓ દ્વારા રાજસ્થાનની પરંપરા મુજબ વિવિધ પાત્રો તેમજ નૃત્યો સાથે ભજવવામાં આવ્યા હતા અને આબેહૂક સી વિવાહ સચિત્ર રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઈડર વડાલી તેમજ આજુબાજુ વિસ્તારના બ્રાહ્મણ સુવર્ણકાર સમાજના સર્વે લોકો પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર. પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો. નગરપાલિકાની 44 બેઠકો માટે ભરાયેલા 122 ફોર્મની ચકાસણી. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીમાં 80% બેઠકો કબજે કરવા માટે ભાજપે ખાસ વ્યૂહરચના ગોઠવી. રાજ્યની 6 મહાનગરપાલિકાની કુલ 576 માંથી ભાજપે 500 બેઠકો મેળવવાનો ટાર્ગેટ. તો આ સાથે જ આજનું બુલેટિન સમાપ્ત કરે છે. તો જવાબશો. નમસ્કાર.